આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પરિવારવાદના આરોપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં અરજી કરીને જણાવાયું છે કે એક જ પરિવારના સભ્યો એસોસિએશનના સભ્ય બની રહ્યા છે અને ખરા ક્રિકેટર્સને સભ્ય બનવાની તક નથી મળી રહી. આ અરજી રણજી ક્રિકેટ રમી ચૂકેલા ક્રિકેટર નિખિલ રાઠોડે કરી છે. અરજીમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. અરજીમાં હાઈકોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી રહી છે કે ખેલાડીઓને અન્યાય ન થાય તે માટે જલ્દીથી બંધારણમાં સુધારો કરવામાં આવે અને એસોસિએશનની મેમ્બરશીપ ખુલ્લી મૂકવામાં આવે. સમગ્ર મામલે હાઈકોર્ટે સુનાવણી યોજી છે. મહત્વનું છે કે હાઈકોર્ટે બીસીસીઆઈ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને ચેરિટી કમિશનરને નોટિસ પણ ઇસ્યુ કરી છે. જે મહત્વની ખબર સામે આવી રહી છે, અન્યાય થઈ રહ્યો હોવાના આરોપ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જલ્દીથી બંધારણમાં સુધારો કરવાની અરજીમાં માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ગુજરાત હાઈકોર્ટે એસસીએ બીસીસીઆઈને નોટિસ પણ ફટકારી છે. આ તમામ મામલે સુનાવણી પણ થશે. રણજી ક્રિકેટર નિખિલ રાઠોડે આ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અન્યાય થઈ રહ્યો હોવાના આરોપ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પરિવારવાદના આરોપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં અરજી કરીને જણાવાયું છે કે એક જ પરિવારના સભ્યો એસોસિએશનમાં સભ્ય બની રહ્યા છે અને ખરા ક્રિકેટર્સને સભ્ય બનવાની તક નથી મળી રહી. આ અરજી રણજી ક્રિકેટ રમી ચૂકેલા ક્રિકેટર નિખિલ રાઠોડે કરી છે. અરજીમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. સંવાદદાતા આશકા જાની ફોન લાઈન પર જોડાયા છે. આશકા, જણાવશો જે રીતે આરોપો લગાવવામાં આવ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી આશકા, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ મામલે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. વધુ એકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ જે રીતે આ તમામ વિગતો સામે આવી રહી છે, મહત્વનું છે કે રણજી ક્રિકેટ રમી ચૂકેલા નિખિલ રાઠોડે આ હાઈકોર્ટમાં અરજી કરી છે. તો અત્યારે પાલનપુરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ યોજી છે રેલી. મહત્વનું છે કે એલઆરડી ભરતીમાં થયેલા અન્યાય મામલે આવેદનપત્ર આપવા માટે રેલી યોજવામાં આવી. 1/8/18 નો પરિપત્ર રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. નાયબ કલેક્ટરને વાલીઓએ આપ્યું છે આવેદનપત્ર. ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓએ રેલી યોજી છે. નાયબ કલેક્ટરને વાલીઓએ આપ્યું છે આવેદનપત્ર. મહત્વનું છે કે રેલી કાઢવામાં આવી, રસ્તા પર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, વિરોધ દાખવવામાં આવ્યો છે. ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. સંવાદદાતા અલ્કેશ રાવ ફોન લાઈન પર જોડાયા છે. અલ્કેશ, જણાવશો, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રેલી યોજવામાં આવી, એલઆરડી ભરતીમાં થયેલા અન્યાય મામલે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું, શું વિગતો? દરા એલઆરડી પરીક્ષામાં જે બહેનોને અન્યાય થયો છે તેને લઈને આજે પાલનપુરમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા. ત્યારબાદ તેમને પાલનપુર શહેરમાં રેલી નીકાળીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમનું કહેવું છે કે 1/8/2018 નો જે ગેરબંધારણીય ઠરાવ છે તેને રદ કરવામાં આવે, તેમજ જે એલઆરડી ની પરીક્ષામાં જે અન્યાય થયો છે તે અન્યાય દૂર કરી અને તેમને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ કલેક્ટર પહોંચ્યા હતા અને ઉગ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર